કચ્છમાં મતગણતરી પૂર્ણ થયા બાદ ઈવીએમ અને વીવીપેટ સાચવવા ભુજમાં નવી મામલતદાર કચેરી પાછળ 1.95 કરોડના ખર્ચે 3 માળના ખાસ વેરહાઉસનું નિર્માણ કરવામાં આવ્યું છે. સીસીટીવી અને રેક્સની સુવિધામાં સજ્જ વેરહાઉસ 23મી મેના રોજ મતગણતરી પૂર્ણ થયા બાદ કચ્છના ઈવીએમ અને વીવીપેટ આ સ્ટ્રોંગરૂમમાં વ્યવસ્થિત રાખવામાં આવશે. આ વેરહાઉસમાં ઉદઘાટનના પ્રસંગે કલેક્ટર રેમ્યા મોહન સહિતના અનેક આગેવાનો અને કર્મચારીઓ હાજર રહ્યા હતા.